एज्युकेशनल इनोवेशन फेस्टिवल 2022-23 में महाराणा प्रताप प्राथमिक शाला वती हूँ राजेश धामेलिया आपनों हार्दिक स्वागत करूँ छू। आ वर्षनों अमारा इनोवेशन विषय है शिक्षण यज्ञ थकी निपुणता पर। मित्रों एसआरजी अमारी पहली तालीम गांधीनगर खाते योजाई त्यारे तेमा एक बाबत जाणवा मळी कि भारतभर में 5 करोड़ थी वधारे विद्यार्थी एवं है कि जिमने पोताना धोरणनी क्षमता प्रमाणे वाचन करता आवडतुं नथी। आ अंक सांभळीने मने विचार थयो कि आवा बाळको मारी शाळामां केटला छे अने ए बाळको माटे शुं करी शकाय ते एक विचार बीज मळ्यो। अने पछी नवा सत्रना प्रारंभे धोरण 6-8 अभ्यास करता विद्यार्थीओमां आ दरेक वर्ग शिक्षकने कहेवामां आव्युं के मित्रो तमारा वर्गमां जे विद्यार्थीओ वाचनमां पाछळ होय तेवा विद्यार्थीओनी नामावली मने आપજો અને એ વિદ્યાર્થીઓની નામાવલી મેળવી આચાર્યશ્રીનું માર્ગદર્શન મેળવ્યું અને વાલીઓની સંમતિ મેળવી અને ત્યાર પછી દરરોજ 6:45 થી 7:30 સુધી વાંચન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો અને વાંચનમાં સામેલ થયા જે વિદ્યાર્થીઓ તેના પરિણામ વિશે ચર્ચા કરી। નવા સત્રના પ્રારંભે ધોરણ 6-8 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાંચનમાં કઈ કક્ષાએ છે તે જાણવા માટે વર્ગ શિક્ષક મિત્રોએ દરેક વિદ્યાર્થીનું વાંચન કરાવ્યું અને તેમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વાંચનમાં થોડા નબળા જણાયા પાછળ જણાયા તે વિદ્યાર્થીઓની નામાવલી તૈયાર કરવામાં આચાર્યશ્રીના માર્ગદર્શન પ્રમાણે પછી એ વિદ્યાર્થીઓને શાળા સમય પહેલાં પર 1 કલાક દરમિયાન વાંચન શરૂ કરવામાં આવ્યું। મિત્રો આ વાંચન યજ્ઞમાં જે મને પરિણામ મળ્યું તેના વિશે મારે થોડી એવી વાત કરવી છે। આ મારા જ વર્ગનો વિદ્યાર્થી છે રાઠોડ તનીશ, પહેલા ધોરણથી અમારી શાળામાં ભણે છે પણ ધોરણ 6 સુધી એ સુનમુન રહેતો હતો, કોઈ વિદ્યાર્થી સાથે વાતચીત કરતો ન હતો અને એક ખૂણામાં બેસી રહેતો। પણ આ વાંચન યજ્ઞમાં જ્યારે તેને પ્લેટફોર્મ આપવામાં આવ્યું ત્યારે તે એવો ખીલેલો રહેવા લાગ્યો અને હંમેશા પ્રશ્ન પૂછે છે અને ખૂબ સારી રીતે એ વર્ગની અંદર બધા મિત્રો સાથે હળીમળીને રહે છે, વાંચનની અંદર પણ તે ખૂબ આગળ વધ્યો છે જે મારા માટે ખૂબ આનંદની વાત છે। મારે આ બીજા વિદ્યાર્થીની વાત કરવી છે, તેનું નામ છે ઇટાળિયા કૃષિ, ધોરણ 6 અમારી પાસે જ ભણતો હતો પણ અભ્યાસમાં તે પાછળ હોવાથી અમને એવું લાગ્યું કે તેને કશું આવડશે નહીં પણ જ્યારે વાંચન યજ્ઞની અંદર તે સામેલ થયો અને ખૂબ સારી રીતે તે પરફોર્મન્સ કરતો હતો, આજે તેમને બધા વિષયની અંદર નિયમિત રીતે ગૃહ કાર્ય કરે છે, ખૂબ ઉત્સાહથી ભણે છે, તેની અંદર જે નવો તરવરાટ જોવા મળે છે એ અમારા માટે ખૂબ આનંદની વાત છે। વિદ્યાર્થીઓની અંદર કંઈ ને કંઈ ફેરફાર આવેલા છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો માટે જે આ એક વાંચન યજ્ઞ જે પરિણામ લાવ્યું ખાસ કરીને તેની અંદર ઉત્સાહ વધ્યો છે, આત્મવિશ્વાસ વધ્યો છે, તે મારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ મારો વિદ્યાર્થી કુંજળિયા ઓમ છે, એ ધોરણ 1 થી અહીંયા અભ્યાસ કરે છે। જ્યારે એ મારા વર્ગમાં દાખલ થયો ત્યારે ભણવામાં ખૂબ જ નબળો તો કહી શકાય પણ થોડો આળસુ અને અનિયમિત હતો, એ જેને જે કામ સોંપવામાં આવતું એ સંપૂર્ણ રીતે સમયસર કરતો ન હતો। આ વર્ષ દરમિયાન અમારી શાળાના શિક્ષક શ્રી રાજેશભાઈ ધામેલિયાએ એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો જેનું નામ હતું વાંચન યજ્ઞ। એ કાર્યક્રમમાં એવા રસવાળા બાળકો વહેલી સવારે લગભગ 6:45 આવી જતા હતા અને રાજુભાઈનો ક્લાસ ચલાવતા હતા, તો એ ક્લાસના 2 મહિનાના પ્રોજેક્ટના મહેનતના અંતે આજે મારા વર્ગનો વિદ્યાર્થી કુંજળિયાઓ ખૂબ સારી રીતે હોમવર્ક કરે છે, હોશે હોશે કરે છે અને જે કામ સોંપીએ તે સામેથી હોશે હોશે બતાવે છે કે સર મેં આ કામ કરી નાખ્યું છે અને આ કાર્યક્રમથી આ બાળકમાં ખૂબ જ મને હકારાત્મક વલણ વિકસ્યું એવું દેખાય છે। આભાર। મારું નામ દિનેશભાઈ રાજજીભાઈ કારિયા, બરાબર, મારો છોકરો આરવ આ મહારાણા પ્રતાપ સ્કૂલમાં ધોરણ 5માંથી અભ્યાસ કરે છે, બરાબર, અત્યારે 6 ધોરણમાં છે અને 5મા ધોરણની અંદર જે વાંચન લેખનમાં અમુક શબ્દ કે જોડણી એને બરાબર આવડતી નહોતી, એ અત્યારે 6મા ધોરણમાંથી 6 ધોરણમાં આવ્યો ત્યારે એને બધું વ્યવસ્થિત આ ક્લાસમાં જે આવા વાંચનના ક્લાસ જે છે એમાં આવ્યો, ત્યાર પછી એને બધું થોડું થોડું કરતાં કરતાં અત્યારે ફૂલ સ્પીડમાં વાંચી શકે છે, બધા જોડણી વ્યવસ્થિત વાંચે છે અને એને ભણતરમાં બી એટલું લાગણી અત્યારે છે કે અમારે વહેલો એ આપણે ઉઠાડવો નથી પડતો, જાતે ઉઠી જાય છે અને આપને કે સારું અમારે મોડું થાય છે સ્કૂલે જવાનું આમ અને ઘરે પણ આવીને તરત લેસન કરવા બેસી જાય છે, લેસન છે બાકી છે કે કેમ છે મને રેડી જોઈએ છે।